હેલો ફ્રેન્ડ જર્નિ ઓફ ફિઝિક્સમાં વિદ્યુત ભાર સંરક્ષણ નો નિયમ ઉદાહરણ દ્વારા સમજાવો સ્ટાર્ટ કરીએ આપણે સૌપ્રથમ વિદ્યુતભાર વિદ્યુત નિયમ જોઈએ જે ઉર્જા સંરક્ષણ નિયમ છે તેવી જ રીતે વિદ્યુતભાર સંરક્ષણ નિયમ છે જેમ કહી શકીએ કે ઉર્જાનો નાશ થતો નથી સર્જન થતું નથી માત્ર એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે તેવી જ રીતે ઉર્જા સંરક્ષણના નિયમમાં પણ સોરી વિદ્યુતભાર સંરક્ષણના નિયમમાં પણ આપણે જોઈશું કે વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે અહીં વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર મતલબ કે આપણે એમાં બહારથી કોઈ નવો વિદ્યુત ભાર દાખલ કરી શકતા નથી એવા કોઈ તંત્રની અંદર વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો બેઝિક સરવાળો મતલબ કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનો બંનેનો સરવાળોનો પરિણામે નો બેઝિક સરવાળો કેવો રહે છે અચળ રહે છે મતલબ કે જો ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થાય તો તેની સાથે સાથે ઋણ વિદ્યુત ભાર પણ ઉત્પન્ન થાય પરિણામે પરિણામી અસર કેટલી થઈ કે બેઝિક કિલું થઈ ગયું શૂન્ય અસર એની કોઈ થતી નથી તેવું કહેવા માંગે છે ઓકે વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાતો નથી અને નાશ પણ કરી શકાતો નથી વિદ્યુત ભાર જે છે એ ઉત્પન્ન પણ થતો નથી અને નાશ પણ કરી શકાતો નથી માત્ર વિદ્યુત ભારે એ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ જઈ શકાય છે મતલબ કે આપણે વિચારીએ છીએ કે કોઈ ધાતુનો ગોળો લીધો છે એને આપણે અત્યાર તો વિદ્યુત ભાર આવ્યો ક્યાંથી તો આપણે ત્યારે જોયું હતું કે એમાંથી ઇલેક્ટ્રોન છે એ દૂર ચાલ્યા જતા હતા જેના કારણે એ ધન વિદ્યુત ભારિત બનતો હતો એમાં કોઈ ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થતો હતો નહીં ઉદાહરણ તરીકે જોઈએ કાચના સળિયાને કાચના સળિયાને રેશમના કપડા પર ઘસતા પહેલા કાચ અને સળિયા પર કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે મતલબ કે કુલ વિદ્યુત ભાર શૂન્ય આપણે ધારી લઈએ કે કાચના સળિયાને અને રેશમના સળિયા પર પરિણામે કુલ વિદ્યુત ભાર કેવો છે શૂન્ય છે આપણે કાચનો સળિયો અને રેશમના સળિયાનું એક તંત્ર લઈશું હવે આ તંત્ર લીધું તો એમાં બહારથી કોઈ નવો ઇલેક્ટ્રોન અંદર આવી શકશે નહીં બરાબર છે અથવા તો ધન વિદ્યુત ભાર અંદર આવી શકશે નહીં અત્યારે પરિણામે તંત્ર જે છે એનો કુલ વિદ્યુત ભાર કેટલો છે શૂન્ય છે હવે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે તો આપણને ખ્યાલ છે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે રેશમી કપડા પર ચાલ્યા જાય છે પરિણામે જો કાચના સળિયા પર સ્ટાર્ટિંગમાં ધન વિદ્યુત બાર અને ઋણ વિદ્યુત બાર સરખા હતા હવે એમાંથી ઇલેક્ટ્રોન ચાલ્યા જશે જેના કારણે તે ધન વિદ્યુત ભારિત બનશે અને રેશમી કાપડ એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે માટે કેવો ઋણ વિદ્યુત ભારિત બને છે અહીં હવે કાચનો સળિયો જે છે એ પર્ટિક્યુલર જોવા જઈએ તો ધન વિદ્યુત ભારિત બન્યો રેશમ જે છે એ પર્ટિક્યુલર ઋણ વિદ્યુત ભારિત બને છે પરંતુ આપણે વાત થઈ છે બંનેના એક સંયુક્ત તંત્રની કે હવે સંયુક્ત તંત્ર છે હવે પરિણામે વિદ્યુત ભાર જોવ તો કાચનો સળિયો જેટલો ધન વિદ્યુત બન્યો છે એટલો જ તે જળીઓ ઋણ વિદ્યુત અને આપણે વાત કરી છે તંત્રના બેઝિક સરવાળાની હવે એ બેઝિક સરવાળો કરશો એટલે પરિણામે કેટલો રહેશે શૂન્ય રહેશે ઓકે તો આ રીતે આપણે કહી શકીએ કે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ નું પાલન થાય છે ઓકે અહીં જે ઇલેક્ટ્રોન જે છે એ એક કાચના સળિયા પરથી રેશમ પર ગયા છે જેના કારણે શું થાય છે કાચના સળિયો ધન વિદ્યુત ભારિત બને છે અને રેશમનો કાપડ જે છે ઋણ વિદ્યુત ભારિત બને છે આમ પર્સનલ તો એકબીજાનું ચાર્જિંગ થયું જ કહેવાય છે અને જેના કારણે ઘર્ષણના લીધે જેના કારણે ઘર્ષણના લીધે આ પ્રોસેસ થાય છે ઓકે નવો પ્રશ્ન જોઈએ આપણે વિદ્યુત ભારનું પ્રેરણ એટલે શું પ્રેરણ આપણને ઘણી વખત પ્રેરણા મળે છે ને આપમેળે ઘણી વખત પ્રેરણા મળે તો બધા એને લગતો જ તે સવાલ છે વિદ્યુત ભારનું પ્રેરણ એટલે શું આ ઘટનાથી કોઈ વાહક ગોળાને વિદ્યુત ભારિત કરવાની રીત સમજાવો કે આપણે વિદ્યુત ભારનું પહેલાં પ્રેરણ જોઈએ તો કે જો કોઈ વસ્તુ સાથે કોઈ વિદ્યુત ભાર રીત વસ્તુનો સંપર્ક કર્યા વગર મતલબ કે કોઈ વિદ્યુત કોઈ વસ્તુને ભૌતિક સંપર્કમાં લાવવાની નથી કે જે કેવી હોય જોઈએ વિદ્યુત ભારિત હોય એવી કોઈ પદાર્થને તે ગોળાના કે ધાતુના સંપર્કમાં લાવવાની નથી સંપર્કમાં લાવ્યા વગર પણ તે વસ્તુને વિદ્યુત કરી શકાતી હોય તો તે ઘટનાને વિદ્યુત કહેવાય છે શું કહેવા માંગે છે કે કોઈ ગોળો હોય એને ભૌતિક સંપર્કમાં લાવ્યા વગર કોઈ પણ પદાર્થના ભૌતિક સંપર્કમાં કે જે કેવી હોય વિદ્યુત ભારિત વસ્તુ હોય એના સંપર્કમાં લાવ્યા વગર ટચ કરાવ્યા વગર પણ તે પદાર્થને જો વિદ્યુત ભારિત કરી શકાય તો આ ઘટનાને શું કહેવાય છે વિદ્યુત ભારનું પ્રેરણ કહેવાય છે તો ચાલો આપણે સમજીએ થિયરી ઓકે જો તમને આકૃતિ દેખાય છે એમાં આકૃતિ એ જો એની અંદર શું દેખાય છે એક વિદ્યુત ભાર રહિત ગોળો છે આ ગોળો ધાતુનો છે તેમાં કોઈ પણ વિદ્યુત ભાર નથી એનો મતલબ શું થયો કુલ વિદ્યુત ભાર 0 છે મતલબ કે તેના પર ધન વિદ્યુત ભારિત પ્રોટોન પણ છે અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન પણ છે પરંતુ બંનેની સંખ્યા સમાન છે પરિણામે કુલ એનો કેવો થાય છે શૂન્ય એટલે આપણે કીધું છે વિદ્યુતભાર રહિત ધાતુનો ગોળો છે હવે આપણે કામ કરીશું એક ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો લઈ લો હવે પ્લાસ્ટિકના સળિયા જે છે એને ફર સાથે તમે ઘસજો તો એ ઋણ વિદ્યુતભારિત બને છે આ ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો જે છે એને આજે ધાતુનો ગોળો જે છે એની નજીક લાવો મતલબ કે આકૃતિ થઈ ગઈ આપણી બી તો શું થશે અહીંયા ઋણ વિદ્યુત ભારિત છે આ સળિયા પર જેના કારણે ધાતુમાં રહેલા ધન આયનો અને ઋણ આયનો બધે સરખા જ ગોઠવાયેલા હોય છે આમાં ધન આયનો અને ઋણ આયનો પરંતુ શું થાય છે કે અહીંયા પર ધન આયનો જે છે અહીંયા પરના ધન આયનો બધી જ જગ્યાએ ધનઆઈનો છે અહીંયા પર પણ ધનઆઈનો છે અહીંયા પર પણ ધન આયનો છે અહીંયા પર પણ ધન આયનો છે ઋણ આયનો પણ દરેક જગ્યાએ છે બધી જ જગ્યાએ ઋણ આયનો પણ છે પણ થયો કંઈ પ્રોસેસ અહીંયા પર જેવો આપણે પ્લાસ્ટિકનો સળિયો લેવા કે જે ઋણ વિદ્યુત ભારિત છે એટલે પરિણામે અહીંયા જે નજીકના ઇલેક્ટ્રોન જે છે એમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષે જેના કારણે તે આ તરફ ચાલ્યા જાય છે પરિણામે આ બાજુ કેવું થાય છે આપણને ધન વિદ્યુત ભારિત ભાગ જોવા મળશે અને આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ એટલા માટે આપણને ઋણ વિદ્યુત ભારિત જોવા મળે છે ઓકે અને ત્યાર પછી આપણે શું કરીશું તો કે આપણે સાથે સાથે થોડું થોડું લખતા પણ આ બધી વસ્તુ જે હું નીચે આપું છું બધું અલગ પેજમાં જેનાથી તમને વાંચવામાં સરળતા રહે ઓકે તો આકૃતિ નેટ વિદ્યુતભાર નેટ વિદ્યુતભાર પરિણામી કુલ વિદ્યુતભાર શૂન્ય છે ઓકે તેને ફર સાથે ઘસેલા પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસવાનો છે ફરને તો ગોળાની નજીક લાવતા મુખ્ત ઇલેક્ટ્રોન ગોળા પરથી

એમાંથી જે ઇલેક્ટ્રોન જે છે એ બધા જ જમીનમાં ચાલ્યા જાય છે શા માટે તો કે આપણને ખ્યાલ છે જમીનની અંદર બધા આયનો આવેલા છે મેગ્નેશિયમના આયન્સ છે એ બધા આયન ધન વિદ્યુત ભારિત છે તો એ બધા શું કરે છે ઇલેક્ટ્રોન એ પોતાના તરફ એટ્રેક્ટ કરે છે પરિણામે બધા જ ઇલેક્ટ્રોન શું થશે જમીનમાં ચાલ્યા જશે ઓકે ત્યાર પછી ડી આકૃતિ આપણે જોઈએ તો પરિણામે શું થાય છે જો તો બધા ઇલેક્ટ્રોન જે છે જમીનમાં ચાલા ગયા છે અને આપણે અર્થિંગ કાઢી નાખ્યું છે ઓકે હવે શું કહેવા માંગે છે સંપૂર્ણ ગોળા પર પથરાય છે આમ એક ગોળો કેવો બને છે ધન વિદ્યુત ભારિત બને છે આમ કહી શકાય કે ભૌતિક સંપર્ક વગર પણ આપણે વિદ્યુત ભારિત કરી શક્યા છે આ ઘટનાને શું કહેવાય છે વિદ્યુત પ્રેરણ કહેવાય છે Okay.